आत्मा अटेंशन की पोजीशन में, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। ओंकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अग्नियानत्यमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः, परंपराचार्य गुरवे नमः, परम गुरवे नमः। परम पुरुष प्रभु सदगुरु, परम ज्ञान सुख धाम, जेणे आप्यो भान निज तेने सदा ज्ञानी भगवंतोए जेने श्रेष्ठ पर्व कहीं छे अथवा पर्वाधिराज पर्युषण कहीं छे तेनी पूर्व संध्या छे। आज आवती काल थी अथवा प्रकारांतरे परम दिवस थी पर्युषण चारे बाजू थी आत्मानी आराधनामा लागवू एकलू लागवू नहीं शब्द शब्दार्थ था ये रहवू उस परी उस लागवू અને રહેવું બેમાં ડિફરન્સ લાગવું એટલે કોક કોક વાર લાગે એ લાગ્યો કહેવાય ને રહેવું એક તમારું ટેમ્પરરી એડ્રેસ હોય છે અને એક પરમેનન્ટ એડ્રેસ હોય છે ટેમ્પરરી એડ્રેસ એ ટેમ્પરરી એડ્રેસ પરમેનન્ટ એડ્રેસ તે પરમેનન્ટ એડ્રેસ રહેવું એ પરમેનન્ટ એડ્રેસ તો એની પૂર્વ સંધ્યાએ આપણે ભેગા થયા છીએ આપણે આ સંસ્થામાં આપણી સાધના પદ્ધતિમાં
જે લોકોત્તર મહાપુરુષોને અનુસરવાનો સમજવાનો અને તેમની આજ્ઞા પાળવાનો પ્રયત્ન કરીએ છીએ એ બધા બધી રીતે મહાન હતા, પરંતુ તેઓએ જે સાધના પદ્ધતિ પોતાના જીવનમાં અંગીકાર કરી અને પોતાના શિષ્યવર્ગ આદિને પણ જે બોધી, તેમાં આધ્યાત્મિકતાની મુખ્યતા રહેલી છે. આગળ આવશે. મહાવીર ભગવાન હોય, ગૌતમ સ્વામી હોય, કુંદકુંદાચાર્ય હોય, હરિભદ્રસુરી હોય, આનંદગંજી હોય કે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી, પદ્ધતિ તો એમની સાધના પદ્ધતિ સર્વાંગ છે, બધા પાસાઓને ગ્રહણ કરી લે છે, પરંતુ એમાં અધ્યાત્મ પદ્ધતિ આગળ છે. અધ્યાત્મ પદ્ધતિ આગળ છે. કોઈ કહેશે બેમાં શું ફેર? અધ્યાત્મ પદ્ધતિ ને સિદ્ધાંત પદ્ધતિ કે બંને ખરેખર તો એક જ છે, પરંતુ અધ્યાત્મ પદ્ધતિમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ આગળ છે અને સાથે સાથે એને ઉપયોગી ઉપકારક એવા બીજા સાધનો એની સાથે સાથે પાછળ પાછળ ચાલે છે. પહેલાના જમાનામાં ઘોડા ગાડી હતી તો ઘોડો આગળ હોય કે ગાડી આગળ હોય? ઘોડો આગળ હોય ને. પણ એકલો ઘોડો હોય તો કઈ પાંચ જણ બેસી ન શકે, એ તો ઘોડા ગાડી જ જોઈએ તો જ પાંચ દસ જણ બેસી શકે. મોટી બગી ને બધું હોય તો સામાન્ય ગાડીમાં તો ચાર જણ બેસે. જે સાધના પદ્ધતિમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની મુખ્યતા છે મેથોડોલોજીમાં અને ટાઈમ વાઇઝ બંને રીતે, ટાઈમ વાઇઝ એટલે કાળ પ્રમાણે અને મેથોડોલોજી એટલે એના સાધનોનો ક્રમ, એ બંને એ રીતે જ્ઞાની ભગવંતો કહે છે કે તું પ્રથમ, પ્રથમ એટલે નિશ્ચય નહીં, તું પ્રથમ આત્મજ્ઞાન પ્રાપ્ત કર, એમ 569 કહે છે ને આપણ, અને 238 પ્રવચન સારની ટીકા પણ કહે છે. બધું ભગવાને જે કહ્યું તે બધું જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, પણ એમાં સાધકતમ કોણ છે? વરઘોડામાં બધાનું સન્માન છે, પણ વર રાજા એ જુદા. તો એ અધ્યાત્મ પદ્ધતિ એ છે કે જેમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિને આગળ રાખીને સર્વ પ્રકારની આરાધના સાધના કરવામાં આવે છે, અને સિદ્ધાંત પદ્ધતિ એ બંનેને સાથે રાખે છે, અથવા કથનચિત આત્મજ્ઞાનને સહેજ પાછળ રાખે છે અને વર્તમાન જીવન સુધારણા એને આગળ રાખે છે. વર્તમાન જીવન સુધારણા એને આગળ રાખે છે અને સાથે સાથે આત્મજ્ઞાનને, આત્મજ્ઞાન તરફ પ્રયાણ કરે છે. એ સામાન્ય ભૂમિકાને અનુસરીને આપણે આજે થોડી વિચારણા કરીએ, જે વર્તમાન કાળ અનુસાર મુખ્યપણે સમજવી અને મધ્યમ અને ઉત્તમ મુમુક્ષુઓને ખ્યાલમાં રાખીને આ વાત ચાલે છે. અપવાદરૂપ જે
પૂર્વના આરાધક હોય તેમની વાત ચાલતી નથી. ટોકિંગ અબાઉટ એન એવરેજ એનલાઇટન્ડ એસ્પિરન્ટ, પ્રબુદ્ધ સાધક એની વાત ચાલે. વિવેકી, વિચારવાન અને વીર્યવાન સાધક કઈ રીતે પોતાના જીવનને દિવ્ય અને આનંદમય બનાવવા માટે પ્રયત્ન કરે છે એ વિશે થોડી વાત આપણે પહેલા ભૂમિકા રૂપે સમજી લઈએ, કે જેથી આગળની પ્રક્રિયા સમજવામાં આપણને થોડી સરળતા મળે. ચારિત્રનો વિકાસ એ આજનો મુખ્ય વિષય છે. એટલે ચારિત્રના વિકાસની જ્યારે મુખ્યતા આવે ત્યારે સિદ્ધાંત પદ્ધતિ પ્રોમિનન્ટ બની જાય. કેવી રીતે આપણે હમણાં સમજીશું. અધ્યાત્મ પદ્ધતિ તો છે જ, કારણ કે એ વાત થઈ ગઈ આગળ કે બંને બંને સાથે જ, કંઈક જરાક આગળ છે ને કંઈક જરા પાછળ છે, એના ઉપર આધારિત છે. તો આપણે સંકલ્પ કરવો પડશે. સંકલ્પ જે અહીં જે શબ્દનો અર્થ જે છે એ સંકલ્પ છે તે વિલ પાવર, આત્મસંકલ્પ. આત્મનિર્ણય એ અર્થમાં અહીં સંકલ્પ છે. એટલે જે સંકલ્પ વિકલ્પ થાય છે અને મનને ક્ષુબ્ધ કરે છે એ અર્થમાં અહીંયા નથી. અહીંયા છે વિલ પાવરના રૂપમાં, અથવા ભગવાન આચાર્ય દેવે એને મોટા શબ્દો વાપર્યા છે કારણ કે તેઓ મોટા પુરુષ છે. વ્રત કહે, એ બહુ મોટા પુરુષ છે એટલે વ્રત કહે. આપણે એ કક્ષાથી ઘણા નીચે છીએ. તો ફર્મ ડિટર્મિનેશન એ ક્યારે થઈ શકે? એ ચારિત્ર નો વિકાસ. સંકલ્પ એ ચારિત્ર ગુણ જેની હમણાં વાત આપણે આત્માને જાગૃત બનાવવા માટે બોલ્યા. પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્રતા મનુષ્યતા કી શાન. તો જે ચરિત્રવાન છે તે મહાન, પણ જે સાચો ચારિત્રવાન છે તે અવશ્ય જ્ઞાની હોય જ એવો નિયમ છે. અને જો ન હોય તો તે સચ્ચારિત્રવાન નિશ્ચયથી પરમાર્થથી હોય નહીં. પણ અહીંયા અત્યારે ચારિત્ર વિકાસની મુખ્યતા ચાલે છે એટલે અહીંયા ચરણાનુયોગની મુખ્યતા આવશે. મહાવીરની, ભગવાન મહાવીરની શૈલીમાં ને અનુસરી રહ્યા છીએ આપણે. એટલે રોજબ રોજનું મારું જીવન કેવું બનાવવું? તત્વજ્ઞાન અત્યારે બાજુમાં છે. રોજબ રોજનું મારું જીવન કેવું બનાવવું કે જેથી હું આગળ વધી શકું? તો ચારિત્રનો વિકાસ એટલે આટલે સુધી વ્યવહાર નહીં, અહીંયા નિશ્ચય નહીં. મનથી, વચનથી, શરીરથી પાપ ઘટાડો. એટલે મનથી પાપ ન કરવું એવો ઉદ્યમ કરવો, વચનથી પાપ ન કરવું એવો ઉદ્યમ કરવો, શરીરથી પાપ ન કરવું એવો ઉદ્યમ કરવો,
ઘટાડવું એટલા માટે લખ્યું છે કે આપણે મટાડી શકતા નથી અત્યારે. સર્વસંગ પરિત્યાગી સાચા મુનિરાજ હોય તો તે સર્વ પાપને મટાડી શકે. આપણે પ્રયત્ન કરી અને ઘણા અંશે મટાડી શકીએ, અથવા જેટલો આપણો પુરુષાર્થ હોય તેટલા મટાડી શકીએ. પાપ ભાવો કરીએ છે અને પાપ કર્મો ચોંટે છે, એમાં મન એટલે ભાવમન, વચન એટલે પ્રસિદ્ધ છે આપણે જે બોલી રહ્યા હોઈએ તે ભાષા, અને શરીર એટલે આપણા આત્મા. આપણો આત્મા જ્યાં અત્યારે રહે છે, આપણો આત્મા અત્યારે જે ઘરમાં રહે છે, અત્યારે ચરણાનુયોગી મુખ્યતા ચાલે છે એ રીતે અર્થ સમજો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના સંબંધોથી થતું કોઈ પણ કાર્ય થાય તો એ આ ચાર પ્રકારે થાય એમ ભગવાને કહ્યું. તો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, એટલે દ્રવ્યનું નિમિત્ત પામીને, ક્ષેત્રનું નિમિત્ત પામીને, કાળનું નિમિત્ત પામીને કે ભાવનું નિમિત્ત પામીને, એટલાના સંબંધોથી થતું એ આપણે ઘટાડવું. આખો ચરણાનુયોગ જ્યાં એ યોગ સાધનામાં પરિણમે છે પ્રાણાયામથી ચાલુ થાય. પતંજલિ મહારાજના પદ્ધતિ પ્રાણાયામથી ચાલુ થાય, આસનમાં પણ આવે સ્થિરતા, પણ બાહ્ય સ્થિરતા છે પ્રાણાયામ. પછી પ્રત્યાહાર, કીપ ધ હોર્સ ઇઝ અંડર કંટ્રોલ, કીપ ધ હોર્સ ઇઝ અંડર કંટ્રોલ. પ્રત્યાહાર, ધારણા, એકાગ્રતા, અજબાહ્ય એકાગ્રતા છે. અને પછી ધ્યાન. એનું ફળ જે છે તે સમાધિ, તે નિર્વિકલ્પ આત્મ અનુભવ. આ પ્રમાણે આપણે સંકલ્પ કરીએ છીએ કે મારા ચારિત્રના વિકાસ માટે આ ત્રણેય યોગથી અને આ ચાર નિમિત્તોથી થવા યોગ્ય દુઃખદાયક ભાવો, સંજોગો અને બનાવો તેને હું મારા જીવનમાં મિનિમાઇઝ કરીશ, ઓછામાં ઓછા કરીશ, અને એ અભ્યાસ સહિત સ્થિરતાનો અભ્યાસ કરીશ જે અહીંયા આગળ આવશે. આત્મસ્થિરતાનો અભ્યાસ કરીશ. સ્વરૂપે ચરણમ ચારિત્રમ એ ઇત્યાદિ ઊંચી કક્ષાની વાત પ્રવચન સારની સાતમી ગાથાથી વાંચી લઈએ. આગળ આ સંકલ્પ કરીએ અથવા ચારિત્રનો વિકાસ તો કરવો છે, પણ એ કેવી રીતે કરીએ, એનો ઉપાય શું? વ્યસનો ન જ સેવવા. આમ તો સામાન્ય રીતે આર્ય સજ્જનોમાં મોટા વ્યસન ન હોય, પણ છતાં જ્ઞાનીઓ કહે છે ભાઈ મન એ મોટામાં મોટો ચોર છે, માટે વિવેકી પુરુષોએ પણ દેવગુરુ ધર્મની સાક્ષીએ આ જીવન સપ્ત વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. કેમ કુદર ચોરી કરતો નથી, મેં દારૂ જોયો નથી, તમે આવું શા માટે કહો છો? આચાર્યની જે આજ્ઞા હોય એમાં બીજું કંઈ આપણે વિકલ્પ કરવો? નાના હોય ત્યારે બા જેમ કે એમ કરીએ, બધી વાત મેં પૂછતા નથી, કેમ તું આમ કહે, કેમ તું આમ કહે, એવું બધું પૂછતા, કારણ કે આપણને ખબર છે કે બાને બધી ખબર છે કે મારું સારું શેમાં. અને આ
બધા આર્ય ધર્મોમાં જે છે, પંચશીલ કહો, પંચ વ્રત કહો, અહીંયા આપણે ગૃહસ્થના આચારની વાત ચાલે, ગૃહસ્થના ચારિત્રની વાત ચાલે, એટલે અણુવ્રત સમજવા, એટલા માટે મોટા પાપથી એમ લખો, એમ લખ્યું છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહની તૃષ્ણા, એ પાંચેથી નિવર્તવો. આવા ચારિત્રનો વિકાસ કરવા માટે આ પ્રમાણે વર્તવું, પણ એનો વિસ્તાર કરો. અમે તો કઈ સાત સંસારમાં જતા જ નથી, અને અમે કઈ પાંચ પાપ કરતા નથી, એવું તું કહે છે, એ સામાન્ય કથન છે પ્રભુ. તું જે કહે છે તે સામાન્ય કથન છે. હવે આગળ જઈએ એમ થોડાક સૂક્ષ્મ બનવું જોઈએ, કારણ કે નિશ્ચય મોક્ષ માર્ગ એ સૂક્ષ્મ છે. ક્યારે પ્રાપ્ત થાય નિશ્ચય મોક્ષ માર્ગ? સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કિનો હૈ. એટલે હવે એનો ચારિત્રના વિકાસના ઉપાયોની થોડી વિશેષ ચર્ચા, એનું ડિસ્કશન, એનું ફર્ધર ઓપનિંગ કરે. જ્યાં જવાથી ભાવો બગડી જાય ત્યાં ન જવું. અમુક વ્યક્તિ સાથે આપણે એવી જાતનો સંબંધ હોય, એટલે કે એ લોકો ઋણાનું બંધન કહે છે, એ તો જે, પણ ત્યાં જવાથી આપણને ક્રોધ થઈ જ જાય કે આ ભાઈનું સાહેબ મોઢું દેખવું એટલે મને એકદમ ચીડ ચડે, તો કે એ ભાઈને મળવું નહીં આપણે, હમણાં આપણે એ ભાઈને મળવું નહીં, નહીં તો ચીડ ચડી જશે. તો આ ક્ષેત્રની પહેલ, જ્યાં જવાથી ભાવો બગડી જાય ત્યાં ન જવું, અર્થાત આ તો નેગેટિવ લીધો, પોઝિટિવ શું? જ્યાં જવાથી ભાવો સુધરવાના ચાન્સીસ સારા છે. આ ચાર વસ્તુ છે કાર્યની સિદ્ધિ થાય છે. તો ધર્મ સ્થાનકમાં જવું, જ્યાં ધર્મનું જ્ઞાન હોય, જ્યાં ધર્મનું આચરણ હોય, જ્યાં ધર્મનું શ્રવણ હોય, જ્યાં ધર્મનું કથન હોય, એવી જગ્યાએ, અથવા તીર્થ, એ પણ ધર્મ સ્થાનક જ છે. ઉત્તમ મંદિર એ પણ ધર્મ સ્થાનક છે. આદિ કહેતા બીજા પણ એવા પરમાર્થ નિકેતન સાધના કેન્દ્ર અથવા એવા નિવૃત્તિ ક્ષેત્રનો યોગ કરવો. એક રીત કહે છે, હવે બીજી રીત કહે છે. આને માટે આ સમુચ્ચય, આ ભાવોની મુખ્યતાથી કીધું છે, આને કહે છે સારી વાણી અને સારા વિચારોનો જીવનમાં નવસંચાર કરવા. મણિવી લીધું હિત, મિત, સત્ય અને પ્રિય. હિત, મિત, સત્ય અને પ્રિય. ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો, અને સારા વિચારો. આ તો કૃપાળુ દેવના ઉપદેશની સેન્ટ્રલ થીમ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સુવિચારણા અથવા વિચાર શબ્દ 15 કે 17
ગણે છે ભાઈ, 17 ગણે છે. જે હોય તો કોઈ સુ આવે તો ન ગણે કે કુ આવે તો ન ગણે. ટોટલ 17 વાર વિચાર શબ્દનો પ્રયોગ કર્યો છે એટલે નિશ્ચય નહીંથી આપણે ભાવ સ્વરૂપ જ છીએ. ભાવ એટલે દુનિયાની દ્રષ્ટિએ વિચાર. આપણે અત્યારે આ દેખાઈએ છીએ એ માથું, ડોક, પેટ, છાતી, હાથ પગ, કમર, એ બધું આપણે નથી. એ બધું આપણે નથી. આપણે શું છીએ? અંદરમાં જે ભાવ કરે છે, વિચાર કરે, જ્ઞાન કરે, જ્ઞાન કરવાની શક્તિ છે. સુખ દુઃખ ને જાણવા માણવાની જેનામાં શક્તિ તે. જીવનમાં નવસંચાર કરવા. આવો શબ્દ સાહેબ કેમ વાપરો? કે અત્યાર સુધી તારી સાધના સોસો છે, અત્યાર સુધીની તારી સાધના સોસો છે, ઠીકાઠીક. ઠીકાઠીક થી કામ ન થાય એક ભાવમાં. ઠીકાઠીક સાહેબ ચાલે, ઠીકાઠીક એવું ન ચાલે. હમણાં સાંભળ, બંને બંને પદ બોલે ને ભાઈ, વિરહાક અને અહો જ્ઞાનાવતા. બ્રાહ્મણ પરંપરામાં દ્વિજ કહેવામાં આવે છે. એ અનુસાર દિગંબર જૈન પરંપરામાં પણ જનોઈ પહેરવામાં આવે છે. એમાં ત્રણ ધાગા હોય છે, સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન ને સાચું ચાલી. જનોઈ પહેરવામાં આવે. એટલે જ્યારે પોતાના જીવનને ઉન્નત બનાવવા માટે, ચારિત્રનો વિકાસ કરવા માટે જ્યારે દ્રઢ સંકલ્પ કરે ત્યારે અત્યાર સુધી નહોતું કર્યું તે કરે છે. અને એને કૃપાળુદેવ મોક્ષ માર્ગ કહે છે. 143 તો કે આવું પણ કેવી રીતે કરી શકાય? સારી વાણી થાય, મન તો ઘડીને પડીએ, જરા શબ્દો તમારે એવા થોડા હલકા નીકળી જ જાય છે. પણ નાનપણથી એવી ટેવ પડી ગઈ છે એટલે એવા શબ્દો નીકળી જાય છે. અને વિચારોનું તો પૂછતા જ નહીં સાહેબ. અને એમાંય જ્યારે મંદિરમાં કે આ વાંચવા બેસું ત્યારે તો 5-10 મિનિટમાં મારે મૂકી જ દેવું પડે બીજા જ વિચારો. આ તો બંનેને સારા કરવા માટે સજ્જનો, સંતોનો અત્યાર સુધી તું પરિચય કરતો તો હવે વિશેષ પરિચય કરવો. વિશેષ પરિચય ક્વોલિટેટિવલી એન્ડ ક્વોન્ટિટેટિવલી બોથ, ક્વોલિટેટિવલી એન્ડ ક્વોન્ટિટેટિવલી. આજ્ઞારૂપ છે આત્માર્થી લક્ષ્યની ચોથી ગાથામાં. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ. અને પ્રારંભમાં તો એ પ્રસ્તાવના રૂપે સૌથી પહેલી ગાથા એ કહેવાય. પહેલી ગાથા આત્મસિદ્ધિની પહેલી ગાથા તે 9મી ગાથા. સેવે સદગુરુ, ત્યાંથી ભૂમિકા ચાલુ કરે. સેવે સદગુરુ ચરણને, ત્યાગી દૈનિજ પક્ષ, પામે તે પરમા, નિજ પદનો લે. બધાને નિજ પદનો લક્ષ લેવો છે, પણ પેલી ત્રણ વસ્તુઓ આગળની સાહેબ મન નો ફાવે. હું કે મને એવું ફાવે નહીં તો કે પ્રભુ ચાલવા દો, જેમ ચાલે છે એમ રહેશે, જેમ ચાલે છે તેમ જ ચાલશે, અનંત કાળ જશે તો પણ એમ. 200 પત્રાંકના 11મા મુદ્દામાં અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલીને પરિશ્રમ કરે તો પણ એ મોક્ષ પ્રાપ્ત ન થાય. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. સજ્જનો સંતોનો માત્ર કોકોક વાર
દર્શન કરવા જાય ઉભો ઉભો એમ નહીં, વિશેષ અને પરિચય. પરિચયની અંદર જ વિશેષ આવી જાય છે, પણ એને ડબલ શ્યોરિટી કરવા માટે વિશેષ કીધું પરિચય. કૃપાળુ એના માટે સેવવું એમ શબ્દ વાપરે છે. પત્રાંક 172 ની ભક્તિ માર્ગની સપ્તપદીમાં નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો વિશેષ પરિચય. કળિયુગ છે અને તું તારે પુણ્યનો ઉદય પણ ઓછો છે અને તારામાં મુમુક્ષુતા પણ ઓછી છે, એટલે તું કે છે સાહેબ આ તો આ કાળમાં વળી સજ્જનોનું સંતો હોય જ ક્યાંથી, તો હું એમને મળું કેવી રીતે? તો કે એ તારી વાત માત્ર આંશિક સત્ય છે, સર્વથા સત્ય નથી. પણ છતાં મહાપુરુષો કહે છે ઓલ રાઈટ, સદગ્રંથો સતશાસ્ત્રોનું નિયમિત ગુરુગમ સહિત અધ્યયન. કોને કહે છે? જેણે આ બધું કર્યું છે એને. એટલે સત્પાત્રતા આવી ગઈ છે, એટલે સત્પાત્રતા અલગ લખી નથી. કૃપાળુ દેવે જુદી પાડી છે ત્યાં સાથે બોલી. આત્મદેયાસ્તે સ્વના યેહ નિરૂપકશાસ્ પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાસ. કારણ કે હજુ મતાર્થીને લક્ષણ કહેવાના છે, પછી આત્માર્થીને લક્ષણ કહેવાના છે, અને પછી એને આત્મસિદ્ધિ ચાલુ કરવાના. અહીંયા આગળ જેણે આ પ્રમાણે બધું કર્યું છે તો એ હવે સુપાત્ર જીવ છે. એટલે સદગ્રંથો સદશાસ્ત્રોનું નિયમિત કોક દોડ સાહેબ અઠવાડિયા મારે જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચું, કે એવું નહીં ટાઈમ મળે ત્યારે નહીં વાંચવાનું, ટાઈમ કાઢીને વાંચવાનું. ટાઈમ મળે ત્યારે નહીં વાંચવાનું, ટેક ઇટ ઇન ધ રિવર્સ વે. ટાઈમ કાઢીને બીજું કામ માંડવાળ કરીને, એટલે પછીથી એનો ક્રમ હવે ઉલટાવી દેવો પડે, ક્રમ ઉલટાવવો પડશે. અંગ્રેજી મેન માટે શબ્દ પ્રાયોરિટી, અગ્રિમતાના ધોરણો બદલો. સાહેબ ઉઠીને પહેલું શું કરું? કે ભગવાનનું સ્મરણ કરું, શક્તિ હોય તો આત્માનું સ્મરણ કરો. ક્યાંય જમતી વખતે શું કરું? કે પહેલા ભગવાનનું સ્મરણ કરો. નાતી વખતે કે એ પણ, કે કંઈ બીજું શુભ કાર્ય કરતા તે વખતે, કોઈ પણ કાર્ય કરતી વખતે. માટે સદગ્રંથો સદશાસ્ત્રોનું નિયમિત દરરોજ કૃપાળદેવી કેટલી આજ્ઞા છે પુષ્પમાળામાં, જો કોઈ કરી શકે એવું નથી, પણ કહી છે કારણ કે એમણે ઉત્તમોત્તમ મુમુક્ષુ માટે કહી છે. કેટલા કલાક? 3 કલાક. 3 કલાક ભક્તિ કર્તવ્ય, 3 કલાક ધર્મ કર્તવ્ય, 3 કલાક વિદ્યા કર્તવ્ય. 9 કલાક થયા. પ્રહર શબ્દ વાપરે ગુરુગમ સહિત પોતાની જાતે પોતાની રીતે ગમે તે શાસ્ત્ર કે પુસ્તક વાંચે એ કલ્યાણનું કારણ બની શકતું. અંડર ઇન્સ્ટ્રક્શન ઓફ એન્ડ સ્પેસિફિક ગાઈડન્સ ઓફ એન્ડ ઇન ધ રેગ્યુલર ક્રોનોલોજીકલ ઓર્ડર એમ વાંચવા જોઈએ. માટે એમાં ગુરુગમ, આ તો વ્યવહાર ગુરુગમની વાત છે, કોક વાર આગળ વિચારશું. ગુરુગમ, ગુરુગમ સહિત અધ્યયન, એમાં અધી અધી એટલે વાંચવું, સમજવું, વિચારવું, ચિંતવું, અનુપ્રેક્ષા કરવી અને તેને પોતાના જીવનમાં ઉતારવું. અધ્યયન આગળ ચારિત્રનો વિકાસ કેવી રીતે કરવો એની વાત ચાલે છે.
એમાં પેલા આ હતા, આ કેવી રીતે કરવું, આ આ હવે આગળ ચાલે છે. અહીંયા જેમ નિયમિત શબ્દ છે એમ અહીંયા દરરોજ શબ્દ છે. ક્યાંથી આવ્યો આ શબ્દ દરરોજ? દરરોજ પદ્મનંદી પંચવિંશતિ દેવ પૂજા ગુરુપાસ્તિ સ્વાધ્યાય સંયમ તપ દાનં ચ ઇતિ ગૃહસ્થાનામ ષટ કર્માણી દિને દિને દેવા. દરરોજ રોજ 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 દિને દિને પરમાત્માનું અવલંબન લે, સદગુરુનું અવલંબન લે, અથવા તેમની દિવ્ય અનુભવવાણીનું અવલંબન લે. આ દરેક માટે સરખું નથી. પોતાના પૂર્વ સંસ્કાર, વર્તમાન સંયોગ, ગુરુ પરંપરા અને વર્તમાન પુરુષાર્થ પ્રમાણે કોઈ ભગવાનનું ધ્યાન કરે, કોઈ સદગુરુનું ધ્યાન કરે, કોઈ એમની વાણીનું ધ્યાન કરે, આ તો મુખ્ય કીધા. એવા બીજા પણ દિવ્ય અવલંબન જે જે જ્ઞાની પુરુષોએ કહ્યા હોય તે, એટલે મંત્ર આદિ વગેરે પણ સમજી લેવા. અહીંયા એને અલગ મૂક્યું છે. નું અવલંબન લઈને ચિત્તવૃત્તિને તેમાં પરોવવા ના નિયમિત અભ્યાસથી તેને, એટલે ચિત્તને. આ અવલંબન કોણ લે છે? ચિત્ત લે છે. નિર્મળ સ્થિર કરવી ચિત્તવૃત્તિ, મનની પરિણતિ, ચૈતન્યની પરિણતિ નું અવલંબન લઈને. ઘણી વાર વિચારી, દાદાને લકવો થયો અને પછી થોડા થોડા ફાયા થાય એટલે લાકડીનો ટેકો લઈને બીજો પગ આગળ લઈ જાય છે, પછી ટેકો લઈને આગળ લઈ જાય છે, એ રીતે. તેમાં પરોવવાના નિયમિત અભ્યાસથી બધી સાધનામાં, પણ ખાસ કરીને સ્વાધ્યાય ધ્યાનમાં નિયમિતતા એટલે સાતત્ય એ સૌથી સફળતાની મુખ્ય ચાવી છે. સાતત્ય મહિનો બે મહિના કઈ સદવાંચન ન થાય, કોઈ સાધના ન થાય એવો નીકળી જાય તો રીએસ્ટાબ્લિશ કરતા બીજા ત્રણ મહિના જાય. માટે ટાઈમ ઓછો વધતો એવું થાય, કારણ કે ગૃહસ્થની સાધના કથનચિત પરાધીન છે, પણ એમાંય 10 મિનિટ લઈ લેવાય. દરેક કાઢી શકે, 5-10 મિનિટ વહેલો ઉઠે, 2 મિનિટ શેવિંગમાંથી કાઢી નાખે, 2 મિનિટ નાવામાંથી કાઢી નાખે, પાંચ મિનિટ વિશ્રામમાંથી કાઢી નાખે, તો 10-15 મિનિટ તો ગમે ત્યાંથી મળી જાય. માટે પરોવવાના નિયમિત અભ્યાસથી તેને, એટલે ચિત્તવૃત્તિને. ચિત્તવૃત્તિ એટલે ભાવ, એટલે આખા આત્માનું પરિણમન, એ મન દ્વારા જ થાય. અને વિચાર એટલે જ્ઞાનગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન. જ્ઞાનગુણની મુખ્યતાથી આત્માનું પરિણમન, આખા આત્માનું પરિણમન, પણ એમાં ચારિત્રની મુખ્યતા આવી જાય. એ ચિત્તવૃત્તિ તેમાં પરોવવાનો, પરોવવાના નિયમિત અભ્યાસથી ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાર.
આપણા મનને ભગવાનમાં પરોવવું અથવા ભગવાનના ચરણને વિશે સ્થાપવું આવું આચાર્યો કરે છે. આપણા બધાનો તો ત્યાં ક્લાસ પણ નથી. તું જે ચરણ કમળનો દીવડો રૂડો હૃદયમાં રાખજો, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત. આપણા બધાની વાત તો ઠીક છે. આચાર્ય ભગવાન તેને નિર્મળ સ્થિર કરવી, કેમ? કારણ કે પરમાત્મા અને સદગુરુ જે છે અથવા એમની દિવ્યવાણી, આ બધી વસ્તુ કેવી છે? શુદ્ધ છે. એટલે એ આપણા ચિત્તમાં આવે એટલે આપણું ચિત્ત નિર્મળ થઈ જાય, આપણું મન ચોખ્ખું થઈ જાય, પવિત્ર થઈ જાય, અને પછી એને વિશેષ સ્થિર કરવી. અહીંયા સુધી ધ્યાનના સમયની વાત થઈ, ત્રણ વાર, સવારે બપોરે અને સાંજે. પણ પછી તેમજ ખાતા પીતા હાલતા ચાલતા ઇત્યાદિ મંત્ર સ્મરણ કરવું, કારણ કે એકદમ ધ્યાન ન થઈ શકે. એકદમ ચિત્તવૃત્તિ સ્થિર સામાન્ય સાધકની કે ઇવન જ્ઞાનીને પણ એકદમ ન થાય. એ દશા મુનિ દશા છે કે જ્યારે સામાન્ય પ્રવૃત્તિમાં પણ વિશેષ સ્થિરતા પ્રાપ્ત કરી લે. એટલે સમિતિગુપ્તી 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 મુનિના આત્માનું રક્ષણ આ અષ્ટ પ્રવચન માતા કરે. મુનિ મુનિના આત્માનું રક્ષણ કોણ કરે છે? આઠ માતાઓ. બોલો, એનથી વાંધો આવે કે એક મમ્મી જયારે બિઝી હતી ને, એ આ પપ્પાનું કામ કરતી, શોપિંગમાં ગઈ હતી ને, મારી મમ્મી નહોતી, મમ્મી હોય આઠ મમ્મી, પછી એને વાંધો આવે? હે, ખાતા પીતા હાલતા ચાલતા મંત્ર સ્મરણ દ્વારા ચિત્તવૃત્તિને નિર્મળ કરવી. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, શરીરની અવસ્થા લગભગ 50 થતા અર્થોપાર્જન એટલે અર્થ પુરુષાર્થ, તૃષ્ણા એટલે કામરૂપી પુરુષાર્થ સમુચ્ચય નું આયોજન પૂર્વક ઘટાડી, કારણ કે એકદમ ઘટાડી શકે નહીં. હેબિટ આર ડિફિકલ્ટ ટુ ડાય, હેબિટ્સ આર ડિફિકલ્ટ ટુ ડાય. બોલો છે ને સાહેબ, મેં આદત સે મજબૂર હું, સાહેબ આપકી બાત તો અચ્છી હૈ ઓર સચ્ચી ભી હૈ મગર મેં આદત સે મજબૂર હું. આપણા બધાની વાત ચાલે, એટલા માટે કીધું અહીંયા આયોજન પૂર્વક ક્રમશઃ ઘટાડી ઘનિષ્ઠ આરાધના દ્વારા આત્મબોધ વિશેષ ગ્રહણ કરીને. આમ તો એ ગ્રહણ કરતો જ તો અહીંયા આગળ આત્મબોધ, અહીંયા પણ ગ્રહણ કરતો હતો, અહીંયા પણ ગ્રહણ કરતો હતો, અહીંયા પણ કરતો હતો, અને અહીંયા આગળ હવે વિશેષ ગ્રહણ કરીને જીવનને શાંત વિનયી સેવાભાવી સંતુષ્ટ બનાવી સુગતિ મરણની, એટલે ઇમ્પ્લાઇડ છે, સમાધિ મરણ નથી લખ્યું કારણ કે માત્ર જ્ઞાનીને હોય છે, અને સિદ્ધાંતમાં તો જ્ઞાનીને પણ સમાધિ મરણ નથી કહેતા અત્યારે, એ પ્રશ્ન નથી અત્યારે. સુગતિ મરણની સર્વતોમુખી તૈયારી કરવી. પછી જ લખ્યું રત્નકરણ શ્રાવકાચાર્યની કઈ ગાથા, કેટલામું વ્રત? 13મું વ્રત. એની 4 કે 5 ગાથાઓ લીધી છે. એમાં કીધું છે કે જો તારું મૃત્યુ શાંતિમય ન થાય તો તારી કરેલી બધી સાધના નિશ્ચય નહીંથી ઝીરો અમે કહીએ. તો આ પ્રમાણે ચારિત્રના વિકાસનો ઉપક્રમ ચરણાનુયોગની મુખ્યતાથી અને ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના સમન્વયથી આપણે વિચાર્યો, એ આપણે હવે આગળ ચાલીએ.
ધર્મ પ્રેમી મુમુક્ષુ ભાઈઓ અને બહેનો, આજે આપણે પર્યુષણ પર્વની પૂર્વ સંધ્યાએ અને ભગવાન મહાવીરના 2600મા જન્મ કલ્યાણક વર્ષ નિમિત્તે ચારિત્ર વિકાસ, નિર્મમત્વ અને સમતાની સાધનાની વૃદ્ધિના આશયથી, વૃદ્ધિ કરવાના આશયથી ભેગા મળ્યા. ચારિત્રનો વિકાસ એટલે નિશ્ચય ચારિત્રને શું કહેવાય? સમતા. બોલો, આખી ગાથા બોલો. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. અત્યારે એ વિશે ડિટેલ લેતા નથી, બહુ બહુ જ મોટા પુરુષોની વાણી છે. સમ્યત્વનું મુખ્ય લક્ષણ તે સમતા છે. કૃપાળુદેવ વિતરાગતા શબ્દ વાપરે છે, સમતા. વિતરાગતા શબ્દ નાસ્તિક સૂચક, વિતરાગતા નાસ્તિક સૂચક છે. અમને જરા નાસ્તિક ભાવ જરા ઓછો ફાવે છે, પણ એ તો વાંધો નહીં, સંસ્કાર છે તો સત્ય. સમતા, સમતા, સંભાવમાં શાંતિ રાખ, સહન કર, સ્થિર રહો. આપણામાંથી કેટલાક ભાઈઓએ 1998માં આ પ્રમાણે નિયમો લીધેલા એ આપણે ફરીથી યાદ કરી જઈશું, અને જે જે ભાઈઓની પાસે રેકોર્ડ ન હોય તેઓ ફરીથી પાછા પોતે એની કોપી અહીંયા છે તેમાંથી એ લઈ જાય, અથવા પોતાની પાસે જે કોપી જૂની પડી હોય તો એને રિવાઈવ કરે, અને મેં લીધેલા નિયમો હું પાળું છું કે નહીં બરાબર એની બરાબર ખાતરી કરી અને આગળ વધવાનો પ્રયત્ન કરે. આ ઉપરાંત આપણે પદ્માબેનના સૌજન્યથી માર્ચ 2001માં તીર્થરાજ શ્રી ગિરનારજીની યાત્રા કરેલી, ત્યારે પણ જે બધા ભાઈઓએ લગભગ 35 જેટલા આ એ બધાની ઓરિજિનલ જ છે, જેણે જેવો કાગળ આપ્યો હતો એવા કાગળની અંદર એ છે, કારણ કે ત્યાં આગળ ઉપર જેવો કાગળ હોય એવા કાગળમાં શું શું નિયમ લીધા એ બધાનું આમાં આલેખન છે. એટલે ફરીથી જો એની કોપી ન હોય તો ફરીથી પોતે વિચારી જવી જોઈએ.